કુક રેસિપી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું આપણી સમક્ષ કાચી કેરીનું શરબત લઈને આવી છું। તો તેમના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લેશે। હાફ બાઉલ નાના ટુકડામાં સમારેલ કાચી કેરી છે, એક બાઉલ થોડા મોટા ટુકડામાં સમારેલ કાચી કેરી છે ગાર્નિશિંગ માટે કેરી છે, અને હાફ બાઉલ સાકરનો ભૂકો છે, એક ચમચી સંચાળ પાવડર છે અને બે ગ્લાસ પાણી લીધેલ છે। હવે આપણે એક મિક્સર જાર લઈશું। એ મિક્સર જારમાં સૌથી પહેલાં આપણે જે મોટા ટુકડામાં સમારેલ કાચી કેરી છે તે એડ કરીશું। જે કેરી મેં મીડિયમ સાઇઝની બે નંગ લીધેલી છે। હવે હાફ બાઉલ સાકરનો ભૂકો એડ કરીશું। ત્યારબાદ આપણે એક ચમચી મેં સંચળ લીધું છે તે એડ કરીશું। આમાં સોલ્ટ પણ લઈ શકાય। હવે આપણે 3-4 ચમચી પાણી એડ કરી અને મિક્સર જારમાં બધું આપણે પીસી નાખવાનું છે। ત્યારબાદ ગેસ ઓન કરી નાનું એવું હાફ બાઉલ પાણી લેવાનું છે અને તપેલીમાં એડ કરવાનું છે, તે નાખવાનું છે। હવે આપણે 1.5 ચમચી મેં સાકર લીધી છે તે એડ કરીશું। ત્યારબાદ જે નાના ટુકડામાં સમારેલ કાચી કેરી હતી તે આપણે તેમાં એડ કરીશું। પાણી થોડુંક ઉકળી ગયું છે। હવે આપણે કાચી કેરીના ટુકડા થોડા બોઇલ થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે હલાવીશું અને 2 મિનિટ માટે તેમને બોઇલ કરવાના છે, મીડિયમ બોઇલ કરવાના છે। હવે આ ટુકડા આપણે શરબતમાં એડ કરીશું। સાકરમાં આપણે બોઇલ કરવાનું રીઝન એક જ છે કે શરબતમાં જ્યારે આ ટુકડા આવે આપણે ત્યારે એ ટુકડા ખાટાને બદલે સ્વીટ લાગશે, તેની સ્વીટનેસ થોડી વધી જશે। હવે આપણે એક બાઉલમાં લઈ લેશું આ બધું। ત્યારબાદ હવે આપણે શરબત રેડી કરીશું। એક બાઉલ લેશું, તેમાં મેં 2 ગ્લાસ પાણી લીધેલ છે અને મિક્સર જારમાં આપણે જે કેરી અને સાકરનો ભૂકો અને સંચળ એડ કર્યું હતું તે જે ક્રશ કરેલ છે તે આ રીતે રેડી થઈ ગયું છે અને હવે આપણે આમાં એડ કરીશું અને આ રીતે મિક્સ કરી દઈશું। આ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે ગ્લાસમાં તે મિક્સર રેડી દઈશું। ત્યારબાદ હવે આપણે બરફના ટુકડા એડ કરીશું। બંને ગ્લાસમાં બરફના ટુકડા એડ કરી દઈશું। હવે આપણે જે કાચી કેરીના ટુકડા બોઇલ કર્યા હતા તે ઠંડા થઈ ગયા છે અને તે હવે આપણે ગ્લાસમાં એડ કરીશું। ત્યારબાદ કેરીની મેં રિંગ લીધેલ છે તે ગ્લાસ ઉપર લગાવી દઈશું। આ રીતે બીજા ગ્લાસમાં પણ લગાવી દઈશું ફ્રેન્ડ્સ। હવે આપણો શરબત રેડી થઈ ગયો છે, તો સર્વ કરીશું ફ્રેન્ડ્સ। કેરીનો શરબત લુકવાઇઝ અને ટેસ્ટવાઇઝ બહુ જ સરસ લાગે છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમને આ રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। થેન્ક યુ।